જામનગરના રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્ક ત્રણ દિવસ પહેલા ફાયરિંગ પ્રકરણમાં એલસીબી દ્વારા ભેદ ઉકેલાયો, સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો. જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલ ઈવા પાર્કમાં ત્રણ દિવસ થયેલ ફાયરિંગ પ્રકરણમાં એલસીબી દ્વારા કાયદાથી સંઘર્ષિત સહિત સાત શખ્સને ગુનામાં વપરાયેલ મોટરસાયકલ હથિયાર સહિતનો મુદ્દામાલ કબજે કરી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી વિગત મુજબ જામનગરમાં ત્રણ દિવસ પૂર્વે રણજીત સાગર રોડ પર આવેલા ઈવા પાર્ક વિસ્તારમાં જયસુખ ઉર્ફે ટીનાભાઈ પટેડિયા નામના યુવાન પર ફાયરિંગ કરવામાં આવ્યું હોય ત્યારબાદ જામનગરના પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી પોલીસ અધિક્ષક નીતિશ પાંડેના માર્ગદર્શન મુજબ આરોપીઓને ઝડપી પાડવા એલસીબી એસઓજી સીટી એએ અને પેરોલ ફ્લો સ્કોડના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશા તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા બનાવના સ્થળે આજુબાજુના રોડ પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવ્યા હતા. તે દરમિયાન ગુનાને અંજામ આપનાર બે મોટરસાયકલમાં આવેલ ચાર શખ્સોની ઓળખ માટે અલગ અલગ ટીમોને તેમજ બાતમીદારોને કામે લગાડ્યા હતા. તે દરમિયાન એલસીબીના ભગીરથસિંહ સરવૈયા તેમજ રઘુવીરસિંહ પરમારને બાતમી મળતા ગુનામાં વપરાયેલ કેટીએમ બાઇકનો ચાલક મયુર આલાભાઈ હાથલિયા અને તેની પાછળ બેસેલા સુનિલ ખીમાભાઈ કણજારિયા તથા સ્પ્લેન્ડરમાં સવાર દીપ હેરજી કડિયા તથા તેની પાછળ બેસેલ કાયદાથી સંઘર્ષિત કિશોર સહિત અન્ય ત્રણ શખ્સ ઉનિલ ઉર્ફે જાંબુદેવસિંહ નુકુમકરણ ઉર્ફે કારો ભીખાભાઈ કેસરિયો અને ભીમસિંહ કુવાભાઈ કરમોર નામના સાતેય શખ્સોએ ગુનામાં વપરાયેલ મોટરસાયકલ પિસ્તોલ તમંચો અને મોબાઈલ ફોન વગેરે કબજે કરી આ ગુનામાં સંડોવાયેલ અને અન્ય આરોપીઓને પકડી પાડવા માટે તજવીજ હાથ ધરી છે. 27 તારીખ કો જામનગર સિટી મે એક ફાયરિંગ કા બનાવ બના થા જિસકા ગુના સિટી એ મે દાખિલ હુઆ. ઉસકે બનાવ કે બાદ તુરંત જો જિલ્લા એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ કી વિભિન્ન વિભિન્ન ટીમે ઇસ ગુના કો ડિટેક્ટ ઓર આરોપીઓ કી ધરપકડ મે લગ ગઈ. આજ ઉસકા હમે ફલ મિલા ઓર આજ હમને ઇન મે જો મેઇન ચાર લોગ જો સ્થળ પે થે ફાયરિંગ મે ઓર જો ગાડી જો મોટરસાઇકલ ડ્રાઈવ કર રહે થે ઉનકી ધરપકડ કી ઉનકી પ્રાથમિક તપાસ મે જો ઓર નામ ખુલે ઉનમે હમને તીન લોગો કો ઓર ધરપકડ કર લી હૈ, ડિટેન કર લિયા હૈ. ઉનકી તપાસ કે બાદ હમને જો દો બાઇક જો ઉસ ગુના મે ઇન્વોલ્વ થી ઉનકો રિકવર કિયા હૈ ઓર એક પિસ્ટલ ઓર એક તમંચા જો ફાયરિંગ મે યુઝ હુઆ થા. તેમજ ઝડપાયેલા શખ્સોના ગુનાહિત ઇતિહાસની તપાસ સીટીએ ડિવિઝનના પીઆઈ એમજે ચલુ તપાસ ચલાવી રહ્યા છે. બનાવ પાસાનું કારણ એવું હતું કે ઈજાનો ભોગ બનનાર ભાઈ હસમુખ પટેડિયાને અગાઉ જયેશ પટેલ સાથે માથાકૂટ તકરાર થયેલ હોય અને સામસામે ફરિયાદો થયેલ હોય. તેનું મન દુઃખ રાખી તેઓનું મકાનનું કામ ચાલતું હોય ત્યાં સાઇટ પર નહીં જવા અગાઉ જયેશ પટેલે વોટ્સએપ કોલથી ધમકી આપેલ હતી. તે અંગેનો ખાર રાખી કાવતરું રચી જયસુખ ઉર્ફે ટીનાભાઈ ઉપર ફાયરિંગ કરવાનું ખુલવા પામ્યું હતું. આ કાર્યવાહી એલસીબી પીઆઈ કેજી ચૌધરી, એસઓજી પીઆઈ એસએસ નીનામા, સીટીએ પીઆઈ એમજે જલુ તથા પીએસઆઈ કે ગોયલ, પીએસઆઈ આરબી ગોજિયા, પીએસઆઈ આરબી વિંછી, પીએસઆઈ વીકે ગઢવી, પીએસઆઈ એએસ ગરચર, પીએસઆઈ એમવી મોડવાડિયા તથા એલસીબી એસઓજી પેરોલ ફ્લો સ્કોડ તેમજ સીટીએ ડિવિઝન તથા ટેકનિકલ સ્ટાફ વગેરે દ્વારા કરવામાં આવી હતી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.